અગત્યના સમાચાર મળી રહ્યા છે સુરત શહેરમાંથી. સુરત શહેરમાં ગત રોજ અમરોલી વિસ્તારમાં થયેલા ટ્રિપલ મર્ડર કેસમાં અગત્યના સમાચાર મળી રહ્યા છે. ગૃહમંત્રીની મળેલી તાકીદની બેઠક અંગે ડીસીપીએ યોજી પત્રકાર પરિષદ. ડીસીપી હર્ષદ મહેતાએ નિવેદન આપ્યું છે કે હાલ મૃતકોના પીએમ માટેની કાર્યવાહી ચાલી રહી છે ત્યારે આ કેસમાં ઝડપથી કાર્યવાહી થાય એ દિશામાં તજવીજ હાથ ધરવામાં આવી છે. ટ્રિપલ મર્ડર કેસમાં એસઆઈટીની પણ રચના કરવામાં આવી છે અને આગેવાનો તરફથી રજૂઆત મળી છે કે કેસ ઝડપથી ચાલે ત્યારે એક જ સપ્તાહની અંદર ચાર્જશીટ થાય એ દિશામાં અધિકારીઓને સૂચના પણ આપવામાં આવી છે. વિશેષમાં જણાવવામાં આવ્યું હતું કે સિનિયર પોલીસ અધિકારીઓના સુપરવિઝન હેઠળ આ કેસની તપાસ થશે ત્યારે આ કેસમાં એસઆઈટીની ટીમમાં ડીસીપી, એસીપી ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી પીઆઈ સહિત 5 અધિકારીઓની ટીમ બનાવી છે અને સારામાં સારા સ્પેશિયલ સરકારી વકીલની આ કેસમાં નિમણૂક કરવામાં આવશે. ગત રોજ ટ્રિપલ મર્ડરની ઘટના બાદ સુરત શહેરની અંદર હાલ ઉગ્ર રોષ વ્યાપ્યો હતો ત્યારે ગૃહમંત્રી તાકીદી બેઠકમાં ડીસીબીએ પત્રકાર પરિષદમાં આ સમગ્ર માહિતી આપી હતી. અરવિંદ રાઠોડ, જીટીવી ન્યૂઝ, સુરત. પોલીસ કમિશનર ઓફિસ ઉપર ઇન્ડસ્ટ્રીના આગેવાનોને બોલાવ્યા હતા અને આની અંદર ચર્ચાઓ પણ થઈ હતી કે આવી ઘટના થવાની પાછળના કારણો શું હોઈ શકે, એની માટેની જે કાંઈ વાતો કરી અને એની ઉપર તાત્કાલિક પોલીસ કમિશનર દ્વારા એમની ઉપર એક્શન લેવાય એની માટેની એ લોકોએ વ્યૂહરચના પણ ઘડી છે. અને ખાસ કરીને આવા વિસ્તારોની અંદર એમ્બ્રોઇડરી જે ત્યાં ત્યાં ચાલતા હોય છે આવા વિસ્તારોની અંદર જે મેચ ચાલતી હોય છે, પાનના ગલ્લાઓ હોય છે, બાકીના નાના મોટા અડ્ડાઓ હોય છે, 20-25% વ્યાજે આપતા લોકોના વ્યાજે ઇન્ટરેસ્ટ ઉપર આપતા પૈસા લોકો જે આવા વિસ્તારોની અંદર કાર્યરત છે એ લોકોને તાત્કાલિક એમને એરેસ્ટ કરવામાં આવે અને એની ઉપર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે એ વેપારીઓ તરફથી માગણી હતી. હાલ જે બાજુના જે કેમેરા છે એમને પણ વિગતો પોલીસે મેળવેલી છે અને જે સમગ્ર ઘટના કેવી રીતે બની, કારણ કે બંને મજૂરો છે એ રાત્રિના 8 વાગ્યાથી સવારના 8 વાગ્યા સુધી આ કારખાનામાં ત્યાં ઉપસ્થિત હતા કામ માટે અને ત્યાર પછી એ જે કારખાનાના માલિક સવારે 8 વાગે ત્યાં આવતા ત્યાર પછીની આ બંનેના આખી ઘટના છે એ કામ બાબતે બોલાચાલી થતાં બનેલી છે અને આગળના સમગ્ર ઘટનાની આગળ પાછળના કેમેરાઓ છે એ લઈને હાલ પોલીસ તપાસ ચાલુ છે. આગેવાનશ્રીઓ દ્વારા જે રજૂઆત થયેલી છે એમાં એક આ પણ રજૂઆત છે કે સ્પેશિયલ પીપીની એક વકીલની પણ નિમણૂક થાય અને આ અંગે પણ માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબે જે રીતે સૂચના કરેલી છે અને એના માટે પણ પ્રક્રિયા હાથ ધરેલી છે.